ચલો બાપા નેક્સ્ટ વિડિયોમાં આપણે શું જોયું હતું તો કે 2.4 આજે આપણે 2.5 જોઈએ કઈ સંખ્યા મોટી છે તે જણાવો 0.5 મોટા કે 0.05 તો કે આપણે ખબર હોવી જોઈએ પોઈન્ટ પછી જેમ અંક ઓછો હોય ને એ મોટી સંખ્યા કહેવાય તો કે 0.5 મોટા 0.7 મોટા કે 0.5 તો આપણે ખબર જ પડી ગઈ 0.7 મોટા 7 પૂર્ણ સંખ્યા થઈ ગયા તો 0.7 છે તો કે 7 મોટા 1.37 મોટા કે 1.49 તો કે 1.49 2.3 મોટા કે 2.30 તો કે 30 0.8 મોટા કે 0.88 તો કે પોઈન્ટ પછી કઈ નો એટલે 0.80 થાય કે 0.88 બોલો જે તો કે 0.88 મોટા થાય આ રીતે આપણે નાના મોટાની સંખ્યામાં ખબર પડે દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં ફેરવો તો તમને ખાલી એક એકમ આવડવું જોઈએ તો થઈ જાય કયો એકમ તો કે 100 પૈસા હોય કેટલા રૂપિયા થાય 1 રૂપિયો થાય તો 7 પૈસા થાય કેટલા તો કે 7 ના છેદમાં 100 ચોકડી ગુણાકાર થાય પોષ્ટા ચિહ્નને છેદમાં 7 ગુણ્યા 1 ઉપર તો શું લખાશે અહીંયા બે આંકડા પછી રૂપિયા બીજું તો કે અહીંયા તો સાવ સેલું 7 રૂપિયા તો કે 7 રૂપિયા અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દેવાય અને 7 પૈસા પૈસા કેટલા થાય તો કે 100 પૈસે 1 રૂપિયો થાય તો કે બે આંકડા પછી પોઈન્ટ હોય પોઈન્ટ પછી બે આંકડા હોય તો કે 0.7 0.35 આપણે જાતે તો ખબર પડે તો બીજો 100 પૈસા બરાબર 1 રૂપિયો 235 પૈસા બરાબર કેટલા 235 ના છેદમાં 100 2.35 રૂપિયા હવે આપણે 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો તો કે સેમી ને મીટરમાં ફેરવીએ એટલે બધાને આવડી જાય 100 સેમી હોય તો 1 મીટર થાય તો 5 સેમી એ કેટલા તો કે 5 ના છેદમાં 100 તો કે 0.05 મીટર પર કિલોમીટર તો કે જો 1000 મીટર હોય ને 1 કિમી થાય કેટલા કિમી 1 કિમી હવે મીટર માંથી આપણે શેમાં જવું છે કે સેમી માં આપણી પાસે રકમ કેમ આવી છે સેમી આવી તો કે 1 મીટર એ 100 સેમી તો કે મીટર એ કોને 100 ગુણ્યા 1000 મીટર બરાબર મીટર એટલે કે હવે કેમ આવી જાય આ તો કે બધું આવી ગયું સેમી માં બરાબર 1 કિમી 5 સેમી ઓ કેટલા થાય તો કે 5 ના છેદમાં કેટલા બરાબર 0.0005 બરાબર 1 કિમી થાય એવું બનાવતા આવડું અથવા તો આપણને એકમ આવડવો 35 મીમી સેમી માં તો કે 10 મીમી બરાબર 1 સેમી 35 મીમી તમને કીધા સો સેમી માંથી સેમી ને કેવા ફેરવી દેવા મીમી માં
एक सेमी बराबर कितना मिमी? दस। अपने सौ सेमी दस सेकंड गुणाई दिए तो आ मीटर पर एकदम रही जाए। हवे केमा फेरवानी वात थई तो कि किलोमीटर में तो कि पाछो न थाय। हजार मीटर होय एक केमी थाय। हवे जुओ जी शुं तो कि एक मीटर ए सौ गुणिया दस एटले सौ गुणिया दस एटले केटला थाय? हजार। हजार गुणिया हजार मिमी एक किमी थाय तो 35 मिमी होय तो केटला? 35 ना छेदमां 1000 गुणिया 1000 0.0035 3 ને 3 6 આવે 6 આવે પછી પોઈન્ટ મિમી સોરી કિમી શું છે કિમી આ વાત થઈ ગઈ મીટર કિમી અને સેન્ટીમીટર હવે નેક્સ્ટ આપણે ચોથો દાખલો જોઈશું ચાલો બાળકો હવે આપણે ચોથો દાખલામાં શું કીધું જુઓ એટલે કે કિલોગ્રામમાં ફેરવો એટલે આપણા મગજમાં 2000 ગ્રામ થાય 1 કિગ્રા થાય 200 ગ્રામે કેટલા 200 ના છેદમાં 1000 0.2 બે મિલી ગ્રામ કિગ્રા અહીંયા એમ કેટલા આવશે છેદમાં તો 1000 ગ્રામમાંથી છેમાં આવી જાય કિગ્રામ 3 ગ્રામ 400 ને 70 ગ્રામ 4 કિલોગ્રામ 8 ગ્રામ 4 ઓય કિલોગ્રામ 1 ઓય 8 ગ્રામ થાય 0.0 1 ગ્રામ 1 ગ્રામ 3 ગ્રામ 10 પાછો પ્લસ 3 ગુણ્યા 1 ના છેદમાં 100 ક્યાંથી આવ્યા તો કે એકમ દશક 100 આ શું આવશે શતાંશ આવશે આ દશાંશ આ શતાંશ આય 2 ગુણ્યા 1 કારણ કે પોઈન્ટ પછી એક જ એકમ નો પ્લસ 0 ગુણ્યા દશાંશ પ્લસ 3 ગુણ્યા શતાંશ આ 2
દિનેશની મુસાફરી કરે તો કે 7.5 કિમી અને 12.7 કિમી આટલે ભાઈ 12 નો ભૂગોળ વધાય 12 ને 8 20.2 કિમી એટલે આ તો પોઈન્ટ ને નીચે જ પોઈન્ટ રહેવો જોઈએ સંખ્યાને ગોઠવતા હોડી હવે અયુબ નામનો છોકરો છે એ કેટલી મુસાફરી કરે જોવો જોઈએ તો કે 9.3 કિમી અને 11.8 કિમી હવે તો કે કોણે વધુ મુસાફરી કરી તો કે અયુબે વધુ મુસાફરી કરી હવે બધું કેટલી કરી તો કે 21.1-20.2 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ અને 250 કિલોગ્રામ કેરી ખરીદે શ્યામ કિલોગ્રામ અને ગ્રામ નાના હતા ત્યાં વાસર મારા કરતા 5 કિલોગ્રામ 300 ગ્રામ અને 3 કિલો અને 250 ગ્રામ અહીંયા શું આવશે તો કે સફરજન અને તેલ 0.5 અને 8 શું આવ્યું તો કે કુલ આ કોણ છે શ્યામ હવે કોણ આવશે સરલા સરલાએ કઈ ખરીદી કરી જુઓ જી તો કે કિલોગ્રામ અને ગ્રામ કેટલી આવશે સરલાએ કેટલી ખરીદી કરી તો કે 4 કિલો અને 800 ગ્રામ 4 કિલો અને 150 ગ્રામ 8 કિલો 950 8 કિલો અને 550 કોણ વધુ થયું અહીંયા શું આવશે તો કે એને ફરી ખરીદી કરી સંતરાની છ માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ જીરો પોઈન્ટ નથી પોઈન્ટ ક્યાં હોય આખી રકમ ની પાછળ 6 ના 6 પોઈન્ટ ના પોઈન્ટ 12 માંથી 8 તો 4 અને અહીંયા છે 3 માંથી 2 તો 1 14.6 જેટલા ઓછા છે આ રીતે આપણે સ્વાધ્યાય 2.5 પૂરું કર્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે 2.6 ની ચર્ચા કરીશું